कोरोना काल में खेडूतो थया पायमाल। खेडूतोने नर्मदाना नीर, लाइट कनेक्शन, पोषणक्षम भाव वगैरह ने लईने अनेक समस्याओ। वैश्विक महामारी कोरोना कारण आम जनता थी लई खेडूतो तेमज तमाम लोकोए मुश्किलोनो सामनो कर्यो छे। कोरोना महामारीनी बे लहेर आवी चूकी छे अने संभवित त्रीजी लहेर पण आवी शके छे। त्यारे छेल्ला बे वर्षथी खेडूतोनी हालत दयनीय थई छे अने अनेक समस्याओथी खेडूतो त्रस्त थया छे। कोरोना કાળમાં ખેડૂતો થયા પાયમાલ। ખેડૂતોને નર્મદાના નીર, લાઇટ કનેક્શન, પોષણક્ષમ ભાવો વગેરેને લઈને અનેક સમસ્યાઓ છે। લોન પર થતા વ્યાજ પર રકમ ઉપાડીને ખેતી કરવા થયા છે તેઓ મજબૂર। કચ્છ જિલ્લાના માંડવી તાલુકા બાગાયતી ખેતીમાં દાડમની ખેતી કરતા ખેડૂતોને પરેશાની છે કે તેમનો માલ કોઈ લેતું નથી અને જે લે છે એના ભાવ નથી। 50% ખેડૂતોને માલનું વળતર નથી મળ્યું, બજારમાં લેવાલી નથી, પરિણામે પરેશાની ભોગવવી પડે છે તથા 1 રૂપિયાથી 10 રૂપિયા કિલો જેટલા જ ભાવ મળે છે તો 7-8 રૂપિયા પ્રતિ કિલો ખોટ પણ જઈ રહી છે, જે યોગ્ય વળતર નથી અને કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો વધુ પરેશાન થયા છે। ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ મળતો નથી। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। આર્થિક કટોકટીમાં પણ દેશના GDP તથા આર્થિક વિકાસ દરમાં ખેડૂતોનું સારું યોગદાન છે, ત્યારે ખેડૂતોને આજે ખેત પેદાશોના સારા ભાવ મળતા નથી। સરકાર દ્વારા માત્ર સર્વે કરવામાં આવે છે કે 8 લાખ હેક્ટરમાં વાવેતર થયું, પરંતુ તેની ખરીદીના સમયે સરકાર માત્ર 10-15 દિવસ જ ખરીદી માટેનું આયોજન કરે છે અને ખેડૂતોને તેમના પાકના પૂરતા ભાવ અને યોજનાનો પણ લાભ આપવામાં આવતો નથી। આ ઉપરાંત ખેડૂતો પાસેથી ઓછા ભાવે ખરીદી કરીને ઓફ સિઝનમાં તેનો ભાવ 1.5-2 ગણો લઈ સરકાર દ્વારા આ અંગે કોઈ ચોક્કસ નીતિ નિયમો ઘડવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે। ખેડૂતોને દાડમના પાકનો માઇનસમાં વળતર। હાલમાં માંડવીના કાંઠાના વિસ્તારોમાં દાડમનો વાવેતર છે અને હાલમાં દાડમનું જે હાર્વેસ્ટિંગ થયું છે તેમાં ખેડૂતોને ટોટલી માઇનસમાં વળતર મળી રહ્યું છે અને તેનો જેટલો ખર્ચ પાક વાવવામાં આવે છે અને ઉછેરવામાં કર્યો છે તેના કરતાં ઉપજમાં 7-8 રૂપિયા પ્રતિ કિલો માઇનસમાં વળતર મળી રહ્યું છે। પરિણામે ખેડૂતોને લોન લઈને તથા વ્યાજ પર રકમ ઉપાડીને વાવેતર કરવું પડે છે। સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી રાહત ખેડૂતો સુધી પહોંચતી નથી। તંત્ર ખેડૂતોને કોઈ મદદ કરતું નથી, માત્ર કાગળ પર જ જાહેરાતો કરે છે અને તેનો વાસ્તવિક અમલ થતો નથી। ખેડૂતોને ફરજિયાત પાક વીમાનું પ્રીમિયમ કપાઈ જાય છે, પરંતુ પાક વીમો મંજૂર કરવામાં આવતો નથી। ઉપરાંત અતિવૃષ્ટિ હોય, દુષ્કાળ હોય કે વાવાઝોડું હોય ત્યારે સરકાર દ્વારા રાહત જાહેર કરવામાં આવે છે, પરંતુ રાહત ખેડૂતો સુધી પહોંચતી નથી। આ ઉપરાંત અનેક સરકારી યોજનાઓનો લાભ પણ ખેડૂતો સુધી પહોંચતો નથી। લાઇટ કનેક્શનને લઈને તથા ચેકડેમોને લઈને સમસ્યાઓ છે। સરકાર દ્વારા કોર્પોરેટ ફાર્મિંગ માટે 200-500 એકર જમીન સરકારના મળતિયાઓને મંજૂરી કરી આપવામાં આવે છે, પરંતુ ખેડૂત કૂવા ઊંડા કરવા માટે 2-2 વર્ષ સુધી રજૂઆતો કરે છે અને લાખો રૂપિયાનો ખર્ચો કરે છે, ત્યારે માંડ માંડ જમીન મંજૂર થાય છે। ઉપરાંત ખેડૂતોને લાઇટ કનેક્શનના પ્રશ્નો છે તથા જ્યાં ચેકડેમ જરૂરી હોય ત્યાં બનાવવામાં પણ નથી આવતા। જૂના સિંચાઈના ડેમો છે તે રિપેર કરવામાં પણ નથી આવતા। આ અનેક પ્રશ્નો માંડવી તાલુકાના ખેડૂતોને સતાવી રહ્યા છે। પશુપાલકો સાથે પણ અન્યાય કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત કચ્છમાં પશુપાલકો હાલમાં મોટી સંખ્યામાં પશુઓ રાખીને પશુપાલન કરી રહ્યા છે અને તાજેતરમાં જ અમૂલ દૂધની અંદર 2 રૂપિયાનો વધારો થયો છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી દૂધના ફેટમાં વધારો થતાં ખેડૂતો અને પશુપાલકોને કોઈ લાભ મળતો નથી અને તેમાં જે કંઈ કમાણી થઈ છે તે કંપનીઓ કરે છે અને તેનો ફાયદો પશુપાલકોને થતો નથી તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે। ખેડૂતોની સમસ્યાઓ ઝડપથી હલ થાય તેવી માંગણી છે। આમ માંડવી તાલુકાના ખેડૂતોને સરકારી યોજનાઓ, નર્મદાના નીરને લઈને તથા બાગાયતી પાકોના યોગ્ય ભાવ ન મળતા હોવાની સમસ્યા છે। તેઓની સરકાર સમક્ષ જુદી જુદી રજૂઆતો પણ છે, જે ઝડપથી હલ કરવામાં આવે તેવી તેમની માંગણી છે। મોહન બી રામાણી, માંડવી તાલુકો, બિદડા ગામ। અત્યારે કહીએ તો દાડમનો પાક, એટલે 2 વર્ષ ત્યાં દાડમની પાછળ ખેડૂતો હેરાન થઈ ગયા છે। પહેલું લોકડાઉન આવ્યું અચાનક, એમાંથી જેમ તેમ વર્ષ પસાર કર્યું, બીજું લોકડાઉન આવ્યું, બીજામાં પણ એ જ પોઝિશન રહી, અત્યારે દયનીય સ્થિતિ પર ખેડૂતો છે। અત્યારે જે બજારની અંદર માલ મૂકે છે તો શું ભાવ આવશે ખેડૂતને ખબર નથી, ભાવ શું આવશે, ખીચામાં શું આવશે એની સામે એ પ્રશ્ન પણ છે કે મારા ખીચામાંથી આપવા તો નહીં પડે ને। અત્યારે એક પરિસ્થિતિની અંદર આ તમે જોઈ રહ્યા છો, પેકિંગ થઈ રહ્યું છે, ખેડૂતો અહીંયા લઈ આવે છે માલ, અહીંયા નાખી જાય છે કે તમારા હિસાબે મોકલો, જે મળે એ અમને, અમારા કિસ્મતમાં હશે તો મળશે, એ રીતે ખેડૂતો અત્યારે અહીંયા ડમ્પિંગ કરે છે,
એની વાડીએથી નથી ઉપડતો. આ માલ છે અહીંયા એક જગ્યાએ, ખેડૂતો જમા કરે છે, જમા કરીને પછી જ્યાં સારો ભાવ મળશે એ આશા મૂકશે. એ આશા ઉપર અત્યારે ખેડૂતો જીવી રહ્યા છે, એટલે ખેડૂતોની અત્યારે પરિસ્થિતિ દયનીય છે. વલ્લભ વેલાણી, માંડવી. ખેતી એક પાયાની જરૂરિયાત છે, જે રીતે આપણા દેશ પણ એક ખેતી પ્રધાન દેશ છે અને હાલે ખેડૂતોને પડતી મુશ્કેલીઓની અંદર બગાયત પાક હોય, સામાન્ય અન્ય પાકો હોય કે જેમાં પેસ્ટિસાઇડના ભાવ વધી ગયા, ખૂબ જ વધી ગયા છે, સાથે સાથે એનામાં ખેતી પ્રધાનમાં GST લાગે છે, ટ્રેક્ટર ખરીદી હોય, ડ્રીપ ખરીદી હોય કે અન્ય કોઈ પણ ખેડૂતલક્ષી વસ્તુ હોય, ડીઝલોના ભાવ એટલા બધા વધી ગયા છે કે જેમાં ખેતી કરવી મુશ્કેલ બની છે. આજે ટ્રેક્ટર સાધનથી ખેતી કરવું અને મજૂરોથી ખેતી કરાવવું એનામાં ટાઈમ પિરિયડની પણ બહુ ખપત હોય છે અને સાથે ડીઝલના ભાવ એટલા વધી જતાં અસહનીય વધારો થયો છે. હાલે આર્થિક મંદી પણ એવી ચાલી રહી છે કે ગયા વર્ષે આ બગાયતી પાકોનું ઉત્પાદન ન થતાં અને કોરોનાના પરિસ્થિતિને કારણે ખેડૂતોને લોન ભરવાનું પણ મુશ્કેલ બની ગયું છે. આટલી બધી પરિસ્થિતિ થઈ એનામાં સરકાર દ્વારા એ બાબતે પણ કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો કે વ્યાજ માફ કરવામાં આવશે કે નહીં કરવામાં આવે. વ્યાજ માફ કરવામાં આવે એવું પણ અમારી અહીંયાથી માંગણી છે. ખેડૂતોની સાથે તમામ ક્ષેત્ર સંકળાયેલું છે. સવારથી સાંજ સુધીમાં એ સવારની ચા હોય, દાંતુન હોય કે બપોરનું જમવાનું હોય કે સાંજનું જમવાનું હોય, નાસ્તા હોય, ફળ ફ્રૂટ હોય, તમામ વસ્તુઓ ખેતી સાથે સંકળાયેલી છે અને ખેતીને પ્રાધાન્ય આપીને અન્ય બેઝ ઉપર ધંધા રોજગાર થવા જોઈએ એવું અમારું ખેડૂતનું માનવું છે. હું પોતે એડવોકેટ છું અને એક એજ્યુકેટેડ વ્યક્તિના તરીકે પણ મારા જમીનમાંથી નર્મદાના નીર પસાર થાય છે, નર્મદા કેનાલ, જેમાં સંપાદન નથી થઈ, સંપાદનની ભૂલ હતી, છતાં પણ પૈસા લીધા વગર અમે કામ કરવા આપ્યું છે. કારણ કે જલ્દી પાણી આવશે તો અમારું બી ભલું થવાનું છે, પરંતુ એટલી બધી વહીવટીઓ ભૂલો છે જે સરકારના 2013-14 અંદર એવોર્ડ થયેલા છે, જે એવોર્ડ થઈ ગયા પછી પણ આજે 2021 સાલમાં ઓછામાં ઓછો 10 વર્ષનો સમય નીકળ્યો, છતાં એ વહીવટી કામ વહીવટી અધિકારીઓ દ્વારા પૂર્ણ નથી કરી શકાયું. વિચારો કે એ ખેડૂત પૂરું કરે કે અધિકારીઓ પૂરું કરે. આ ખરેખર અધિકારીઓને કરવાનું હોય. ખેડૂત તો એના માટે જરૂરી હોય, એપ્લિકેશન આપે, બધું આપે, પરંતુ તે નર્મદા નિગમ કે નર્મદાના નાયબ કાર્યપાલકને કરવાનું હોય. આ બાબતે અમારી કલેક્ટર મેડમ સાથે વાત થઈ, અમને ખૂબ જ સાંત્વના અને એમને આપી છે કે જલ્દીથી બધા વહીવટી પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે.